સાબરકાંઠા જિલ્લામાં ચોરીના પ્રમાણમાં વધારો થયો છે. હિંમતનગર એસટી ડેપોમાં મુસાફરો હોવાને લઈને ચોરીનું પ્રમાણ વધવા લાગ્યું છે. લગ્ન સીઝન અને ટ્રાફિકને લઈને મુસાફરોના પાકીટ અને પૈસાની ચોરી થાય છે. નાયબ પોલીસ અધિક્ષકને અરજી દ્વારા પોલીસ ચોકી મૂકવા માંગ કરવામાં આવી છે. જિલ્લામાં દિવસે ને દિવસે ચોરીનું પ્રમાણ વધારો થયો છે. જોકે હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે, જેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એસટી ડેપોમાં મુસાફરોનો વધારે ઘસારો જોવા મળે છે, જેને લઈને ચોરીનું પ્રમાણ વધવા લાગ્યું છે. તો બીજી તરફ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે. એસટી ડેપોમાં ગ્રામ્ય વિસ્તારના મોટા પ્રમાણમાં મુસાફરો આવતા હોય છે. એસટી ડેપોમાં ભીડભાડવાળી જગ્યામાં ચોરીનો બનાવ બને છે. હિંમતનગર એસટી ડેપોમાં સીસીટીવી કેમેરાને લઈને ચોરીનો ભેદ ઉકેલી શકાતો નથી. તાજેતરમાં એક દિવસમાં 3-4 ચોરીના બનાવો બન્યા હતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, પરંતુ એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા ક્લિયર ન દેખાવાના લઈને ચોરીનો ભેદ પોલીસ ઉકેલવામાં મુશ્કેલ બની છે. એસટી ડેપોમાં ચોરી અટકાવવા માટે એસટીના અધિકારીએ નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં લેખિતમાં અરજી કરી હતી અને ચોરી અટકાવવા માટે પોલીસ ચોકી મૂકવાની માંગ કરવામાં આવી છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. હિંમતનગર એસટી ડેપોમાં અત્યારે હાલ તહેવાર લગ્ન સિઝન અને ટ્રાફિકનું વેકેશનના લીધે મુસાફરોનો ધસારો બહુ છે. એના લીધે પાકેટ ચોરોની જે પૈસા ચોરાવાના પાકેટ ચોરાવાના વારંવાર બનાવો બનવા વાળા છે એની રજૂઆત પણ મળવા પામે છે. એસટી નિગમ દ્વારા સીસીટીવીની સુવિધા છે, એલાઉન્સીસ પણ થાય છે, પરંતુ મુસાફરોની જે ટોળાના જે એક સાથે ચડવાની બનાવમાં આ ઘણા લેભાગુ તત્વો આનો લાભ ગેરલાભ લેતા હોય છે. એના માટે અમે પોલીસ બંદોબસ્ત માટે ડેપો કક્ષાએથી અને અમારા કક્ષાએથી પણ માગણી કરેલી છે અને બસ સ્ટેશનમાં કાયમી પોલીસનું મદદ મળી રહે તે માટેને અમે પત્ર વ્યવહાર પણ કરેલો છે. સમયાંતરે માગે છે, છેલ્લે અમને પણ એક રિમાઇન્ડર કર્યું છે અને સવલતો પોલીસ વડા તરફથી મળી રહેશે, તો આ બનાવોનો કટવા પામશે. ગત વર્ષે સાહેબ તમે પોલીસ બંદોબસ્તમાં ફરતી રિમાઇન્ડર એક વર્ષથી હજી સુધી મળ્યું નથી, કારણ શું છે? એ પોલીસ અમે જ્યારે પત્રવ્યવહાર કરતા હોય છે તેમને પોલીસ આવા બનાવમાં વોચ કરવા માટે આવતા હોય છે અને જો એ કાયમી પોલીસ ચોકી નથી એટલે એમને રીતે એમના માણસો મૂકતા હોય છે અને સમયાંતર અમે એ રીતે માગણી કરતા હોય છે. જે ફરિયાદ આ વખતે પુનઃ માગણી કરી અંદાજિત 5-1 હજારના મુસાફરો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.